હે મારા ભાઈમાં દુકાન આવી આવ્યું મોટું સુખ રે મમરા ભાઈને સાયકલ આવીને ભોળા દાદાને ભૂખ રે મારા ભાઈમાં દુકાન આવી આવ્યું મોટું સુખ રે તેની જવો પેલા મમરા ભાઈ દુકાને બેહતા હવે દુકાનનો શેઠ હું બની ગયો હવે રોજ હું દુકાને બેહીશ જો બોલો અહીંયા બેઠા તો હવે તો દુકાન મારી છે તો હું તો દુકાને જ બેઠો આવું ને એ હારું એક બિસ્કીટનું પેકેટ આપો લાવો 5 રૂપિયા જો બોલો દુકાનમાં બધી વસ્તુ મેં રખાવેલી છે મારી પાસે થોડા પૈસા લેવાના હોય મેં તમને સાયકલ આપી સાયકલમાંથી એક વસ્તુ કાઢી ના ના તો પછી લાવો પૈસા પણ ડુકુલભાઈ હવાનો ભૂસ્યો છું એક બિસ્કીટનું પેકેટ તો આપો એમ નહીં આ લેવા પૈસા આપો તો વસ્તુ મળશે જો બોલો દુકાન હાથમાં આવી ત્યાં તો બધું ભૂલી ગયા એ દુકાન હાથમાં નહીં આવી દુકાન મારા ભાગમાં આવી એ હારું તો બાઈકીમાં બિસ્કીટ આપો બીજું હું હા બાઈકીમાં આપું આવ્યો અને પાછા 5 રૂપિયામાં રસ્તા નહીં ફેરવી નાખતા એ હારું હાલો બકુલભાઈ ભોળા દાદાને વાડી હૈયા જઈવી પણ હવે ક્યાં ભોળા દાદાને વાડી છે તો ક્યાં કે ક્ષેત્રમાં હૈયા જઈવી ના રે ના મારે કોઈ ક્ષેત્રમાં આવવું ના હોય મારે તો શાંતિથી દુકાને બેહવાનું છે મને તો ધંધો કરવા દો યો બોલો મને તો કોઈ દી નો ધંધો કરવા દીધો અચ્છા પણ ઇતર તમારે ધંધો કરવો જ હોય ને એમ નહીં હાલો બકુલભાઈ તમારે મારી હારે આવવું જ પડશે એ હારું જો તો હું મેજિક લેતા આવું પણ મેજિક માં હું કામ ખોટું ડીઝલ ભરવું તો હું કઈ હાલીને થોડો આવું એ હું તમને સાયકલ માં બેહાડી લઈ જાઉં હવે તો હાલો એ હારું જો દુકાન બંધ કરી દઉં મારો માણસ ગયો છે ગામ માં હવે એવું કોઈ દી તમને સાંભળવા નહીં મળે હવે તો હું 500 વીઘા નો માલિક બની ગયો હું ક્યાં કાકા બેઠા એમને બાપા ખાટલે થી ઉભો થતો ખાટલે બેહી ગયો તે એ ક્યાં કાકા ઢોલ નો મારતા હો હું 1.5 વીઘા નો માલિક છું તો હું કામ મારી વાડી આવ્યો એ હું તો ભોળા દાદા ને ખાવાનું દેવા જતો છો ત્યાં મને યાદ આવી ગયું ટકડી માં મારા કપડા પડ્યા છે ટકડી લેતો જાવ ને હવે એ કઈ વસ્તુ ન મળે પણ તમારે મારા કપડા હું કામ માં આવવાના તમે મારા કપડા પહેરવાના ના ના તો પછી ટકડી મને આપી જો ને એ હારું લે ટકડી લેતા હું હારું શું કે હા કાકા માની ગયા મને તો એમ હતું ટકડી મને નહીં આપે હે ટકડી લેવા ગયા ઈ લાવ્યા ટકડી અલા ટકડી હમણાં મને છે ટકડી લઈ જાય ટકડી માં કેટલા બધા પૈસા ઘરેણા છે ભોળાની વસ્તુ હું મારે આવીને જોઉં છું ખાટલે થી ઉભો થતો એ હારું ઓહો ટકડી માં તો જોવો કેટલા બધા પૈસા ઘરેણા છે હું હવે એ બધી વસ્તુ મારી છે મને હોનામાં ખબર નહીં પડતી હોય કાકા 5 લાખ રૂપિયા આપો ને મારે મેજિક લેવું છે પૈસા ની વાત નહીં હો તો 500 રૂપિયા આપો 1 રૂપિયા નહીં મળે મારે સાયકલ લઈને બેહવાનો ભોળા દાદા અમને રોજ વાડીએ બેહવા જ દેતા એ તો ભોળો બેહવા દેતો હું વાડીએ નહીં બેહવા દઉં યો બોલો તમે અમને વાડીએ નહીં બેહવા દેતા તો પછી અમને પૈસા તો શેના આપો આજ ભલે છેલ્લી વાર વાડીએ આવ્યા હવે કોઈ દી વાડીએ નહીં આવતા એ હારું બીજું હું કઈ બાજુ એ ગામમાં જાવ અહીંયા રસ્તો છે આમ ફરીને ગામમાં જવાનું પણ કે હા કાકા અમે તો રોજ અહીંથી જ આવીએ એ ભલે રોજ અહીંથી આવતો પણ હવે અહીંથી નહીં આવવાનું આમ ફરીને ગામમાં જવાનું એ હારું તને કીધું ને અત્યારે ત્યાંથી પાછો વળી જા આમ ફરીને જા તમારી કરતા તો ડોગો હારો હતો કોઈ પાછા ન વાતો હું કઈ થોડો ભોળો છું જો બોલો કેટલા ગોચ્યા અહીંયા હુતા ભોળા દાદા ભોળા દાદા એ કોણ છે એ હું 1.5 વીઘા નો માલિક ઠીક મારો માણા એ હવે હું તમારો માણસ નથી હો હવે તો હું 1.5 વીઘા નો માલિક છું આ પણ તું અહીંયા હું કામ આવ્યો
એ હું તમને ખાવાનું દેવા આવ્યો હારું લે બહુ ભૂખ લાગી હતી તે આ તો યો સાસ ને રોટલો ખાઈ લ્યો એ લ્યા શાક નો લાવ્યો પણ શાક મેં બનાવ્યું જ ના મેં શાક ના ખાધું તમને કેમ ખવડાવું એ હારું સાસ ને રોટલો ખાઈ લો બીજું હું આમ જવો હાજે તે રોટલો વચ્ચે ને તો સાસ ને રોટલો આપી જાય નકર ક્યાંક ખાવાનું ગોજ્યો એ લ્યા હું તારી વાડીએ રહેવા વયું ના રે ના ને મારે કોક મહેમાન આવ્યો હોય તો મારા દાંત ન કાઢે હું 1.5 વીઘા નો માલિક ને તમારી હાલત તો જોવો હારું બીજું હું આઈના જ રહ્યો હું રોજ સાસ ને રોટલો આપી જાય જો બોલો અહીંયા બેઠા તો મારે ક્યાં જવું તેમી તો ભૂખ ભેગા છે હારું આય મને ભૂખ ભેગો કર્યો તો સમય જ ફરી ગયો ને તો પણ તેમી હું કામ ગોઠ્યું આ બધું પ્રોપર્ટી નું તારે બિસ્કિટ ખાવા હોય તો ના રે ના મારે કઈ બિસ્કિટ ખાવાના હું તો શેરો ખાઈને આવ્યો મારી હાટુ શેરો નો લેતા હોય ના રે ના તમે મને શેરો રોજ ખવડાવતા સાસ ને રોટલો ખાઈ લો હું તો હવે 1.5 વીઘા નો માલિક થઈ ગયો હારું હારું બનાવીને ખાય ઓલા દાદા હાલો આપણે બે સાસ માં બોલી બિસ્કિટ ખાવી યો હા લાવો બીજું હું ઓલા દાદા તમે લુખેશ થઈ ગયા હારું હાર હું લુખેશ થઈ ગયો મમરા ભાઈ કાક વિચારો ને મને છેતરવામાં તમે બહુ પ્લાન વિચારતા હતા વિચારવું જ પડશે ને ભોળા દાદા મારે દુકાન ને મેજિક પાછું લેવું જ છે મારે મમરા ભાઈ 500 વીઘા આવી જાય તો હારું ભોળા દાદા મને એક વિચાર આવ્યો હું ઓરા આવો પ્લાન વિચારેલો છે જો તમે અમને સાથ આપો ને તો બધું એમ કેમ પતી જાય એમ છે આ તો મારા ગામ માં નથી જવું હાલો હું તમારી હાજર છું તો જેવું બકુલભાઈ ને ફોન કરી દઉં અને તમે જાઓ ભોળા દાદા મારા ને બોલાવી ને ત્યાં કાકા ની વાડી આવો એ વાંધો નહીં બકુલભાઈ હાલો બકુલભાઈ ક્યાં કાકા ની વાડી આવો તો હાલો ગામ માં એક આટો મારી આવું અને બધાને કહી આવું હું 500 વીઘા નો માલિક બની ગયો ગામ માં આટો મારવા નથી જવું ભોળા દાદા ને એની 500 વીઘા જમીન પાછી આપી દો જમીન પાછી નહીં મળે જમીન કેમ પાછી ન મળે લો તમારો માણા એ કેહાને એની જમીન પાછી આપી દે ના રે ના હવે કોઈને જમીન પાછી ન મળે હો જમીન કેમ પાછી ન મળે ડોલ ન મરતા ને કે માર ખા હો તો જમીન પાછી આપી દે હું ફોન કર્યો તો મમરા ભાઈ બકુલભાઈ તમે જે દુકાન ને મેજિક મને પાછું આપી દો ના રે ના હો હવે દુકાન ને મેજિક પાછું ન મળે કેમ ક્યાંથી દુકાન ને મેજિક પાછું ન મળે ઓલા દાદા આમ થાય તમે આવડા બધાને હાથ પકડી રાખો હમણાં હું બધાને ધીમી નાખું એમ તો કે ધીમી નાખો અમને હાથ આપ્યા છે તો ઉભા રહે લો તો ઉભા રહો તમે ક્યાં ભાગો હમણે મને હાલવાની ના પડતા હતા કા ઓય બાપા તે મને તો મારી ઓય બાપા મને તો મારી ઝપકી ગયા કે સપનું જોયું ઝપકી ગયો તો પણ એટલું બધું હું કામ હુતા હું એક પ્લાન વિચારીને બેઠો પ્લાન ની વાત ન કરતા સારું છું સપનું હતું.